હવે આગળ વાત કરીએ તો સેવલિયા પાસે સ્ટેટ હાઈવેની નિષ્ફળ કામગીરી ઠેર ઠેર ખાડા પડ્યા ખેડાના ગર્તેશ્વરના તાલુકા મથક સેવાલિયા મેન ચોકડી ઉપર પડેલ મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે અને ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સવાયું છે સેવાલયાથી ઠાસરા જવાના માર્ગ પર મસમોટા ખાડાઓથી પ્રજા તેમજ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શેવાલયામાં મેન ચોકડી પર બે ફૂટ જેટલા મોટા ગાબડા પડ્યા છે જેના કારણે અહીંયાથી પસાર થતાં વાહન ચાલકો ઊંટની સવારી કરી રહ્યા હોય તેવો અહેસાસ વર્તાઈ રહ્યો છે માર્ગ પર ગાબડા પડવાના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા પાણી દુર્ગંધ મારતી હોવાથી વાહન વાહનચાલકો તેમજ રહીશોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે હાલ થોડા સમય પહેલાં દિશાસૂચક બોર્ડના હોવાના કારણે એસટી બસ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી અને બસને નુકસાન થયું હતું સદનસીબે જાનહાની ટોરી હતી સ્ટેટ હાઈવે ઉપર અચાનક આવતા આવા ખાડાઓથી જીવલેણ અકસ્માતનો ભય ઊભો થયો છે ત્યારે તંત્ર દ્વારા માત્ર વેડ મિક્સ નાખી સંતોષ માનવામાં આવ્યો હતો અને તેનું લેવલિંગ કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી આ રિપેરિંગ કામ વધુ જોખમી બન્યું છે તંત્ર દ્વારા આ ગામડાઓ પર રિફ્રેશિંગ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે વાહન ચાલકો પાસે ટેક્સ વસૂલાતું તંત્ર કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું અલ્પેશ સોલંકી ટીવી ગરતેશ્વર